નમસ્તે, ગુડ મોર્નિંગ. તો ચાલો, આજની સવારી આપણી જઈ રહી છે, થોડુંક ડિસ્ટન્સ આજે વધારશું આ સ્પીડવેલ ચોક સુધી. અમારે 6 વાગે સવારીમાં જવું હતું, 6:30 7 જેવો અત્યારે સમય થયો છે, બહુ મોડું થઈ ગયું છે. એટલે જોઈએ, ગરવર અંધારા ગયા, ભલે ઉગ્યો તું હળવું, અને સુરત નારાયણના જે કિરણો છે એ પણ સરસ રીતે પડી રહ્યા છે. તો ગજાવરને આજની સવારી કેવી આપે છે, જ્યાં આડો હાલતો ને તમે વાત જે કરતા હતા એ જ રસ્તે પાછા લઈ જવાના છીએ, કારણ કે 2-3 વાર ત્યાં ઘૂંટાશે તો પછી આગળ આપણને કંઈક વધારે આનંદ આવશે. ખીલેથી બેસી, આંગણીએથી ચાલી, હળવે હળવે આજની સવારી. ત્યારબાદ આ વિડીયોમાં તમે આજે રાજલ નહીં જોઈ શકશો. ચાલો બેટા. પહેલાં જે આડું ચાલવાની ટેવ હતી એ હવે સીધી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ રીતે હવે ચાલી રહ્યો છે. પણ હજી ચમક દમક તો છે ભાઈ, એ 100%. આજુબાજુમાં ચર્ચા હોય, જો દીપભાઈ આવે છે તો હવે એને ઊભું રહેવાનું મન થશે. સમગ્ર વિડીયો આપણા દીપભાઈ શૂટ કરે છે. હવે સીધો ચાલવા માંડ્યો છે, થોડો થોડો એક આગળનો રસ્તો પૂરો થાય એટલે ટ્રોટમાંય ચાલે. ચલો બેટા, કેન્ડર મિત્રો. આટલી મશીનરી ચાલે છે, કારો એટલો આવે છે, અને જુઓ
કે જવર આ બાજુ પણ સીધો ન ચાલતો, એની જગ્યાએ હવે ચાલવા માંડ્યો છે. આ બાજુ એને ક્યારેય લાવ્યા નથી. સૌથી પહેલી વખતની આ એની સવારીની શું કહેવાય મોજ છે. તો મિત્રો, આ પણ એક પ્રયત્ન જ છે. ઘોડો આવા હર્ડલ્સ તો આવશે જ, શહેર છે તો બધે પણ આપણે 100% ટ્રાય કરીશું કે અંદર જાય. ચાલો બડા, બસ 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 ચાલ. એકવાર એને પેલા નીચે ઉતારશું, ટૂંકમાં હું નીચે ઉતરીને એને ટ્રાય કરાવું, એટલે 100% એ જશે જ અંદર. પછી બેઠા પછી પણ આપણે ઉપર બેઠા બેઠા ટ્રાય કરીએ એકવાર. ચાલો ઉતરી જાઓ. એના કરતા એ પેલા એક વાર થઈ ગઈ. ચાલ તો પછી હવે આરામથી વયો જશે ઉપર સવારી બાદ પણ. સવારી પછીની આ વાત જો, તરત જ એ જમ્પ લઈ લીધો છે, ફર્યો પાછો, વળી પાછો એને હું બહાર લઈ આવવાની ટ્રાય કરીશ, જેથી કરી અને એને એક આદત બને કે આ કોઈ દુવિધા નથી. તો એ આરામથી કૂદી રહ્યો છે, ટૂંકમાં બહાર નીકળી રહ્યો છે. જે ભડક સડક હતી એ દૂર થઈ છે. ઉપસ્થિત લોકો પણ ત્યાં જોતા હોય, આસપાસ નીકળતા વાહનો હોય તો એ લોકો પણ આ બધું જોતા હોય છે. એનો કોઈ વાંધો નથી, પણ ક્યાંક ભડકાવે જો આ રીતે ગાડી નીકળે અને પછી તકલીફ થાય તરત જ. પણ ઘોડોને એ ભડક નથી, નીકળી ગઈ છે, આરામથી એ ચાલ્યો ગયો છે. પણ હવે મારે બીજી સાઈડ લઈ જવા માટે મેં પ્રયત્ન કરેલો, અને જેની અંદર પહેલી વખતની અંદર તો એ નીકળી ગયો, પણ પછી એને ઘણી બધી તકલીફ પડી છે. કોઈ રીતે પેલી પાર જાય નહીં, ઘણા પ્રયત્ન કર્યા છે. ત્યારબાદ મેં એને એ રસ્તા ઉપરથી આખો ફેરવી અને પછી બીજી બાજુ લઈ ગયો છું. કારણ કે એક વખત તમે જો આ કરાવડાવો અને એ જો શીખી જાય તો પછી અહીંથી એને ખોટી ટેવ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ હોય છે. અને પછી એ સામાન્ય રીતે પણ ઊભા ઊભા તમે જ્યારે ઉપર બેઠા હોય ત્યારે પણ એ કૂદી શકે છે. તો આ એ બધી વાતની સાથે સારી આદત એ પડે. જો પછી હું એને પ્રેમથી લઈ જવા કરું છું, પણ એ જાતો જ નથી. ઘણા પ્રયત્ન કર્યા છે, ઘણા, અને સમય થોડો સવારે વહેલો થઈ જાય છે. મતલબ લોકોની અવરજવર વધતી જાય છે, અને આ સ્પીડવેલ ચોક છે, ત્યાં ભયાનક ટ્રાફિક સર્જાતો હોય છે. જોગિંગની અંદર ચાલતા લોકો હોય પણ આ પ્રયત્ન થકી મેં એને લઈ જવા માટે બહુ પ્રયત્ન કર્યો છે. અંતે એ ન માન્યું અને આપણે સીધા રસ્તે ચાલ્યા.
ના વ્લોગમાં તમે ઘણું બધું જોયું હશે અને જોવાની સાથે સાથે બસ એક નવી એ પણ ટેવ મેં તમને આપી છે. તો હવે ધીરે ધીરે એ હું સુધારતો જઈશ. મને જેવું લાગે છે કે જે ઘોડા માટે ખરાબ છે અને એ કામ નથી આપતો એ બધી જ વસ્તુઓ હું તમને શેર કરતો જઈશ. એટલા માટે થઈ આપણને આગળ જતા જ કોઈ તકલીફ ન થાય. પણ આજે રૂવાળે રૂવાળે પરસેવાનું ટીપું છે, રૂવાળે રૂવાળે એટલો એ નીતરી ગયો છે અને મોજ આવી છે આજની આ લાંબી સવારી કરી. એટલે હવે રોજ લાંબી સવારી જ કરવાની છે બસ. પણ રોજ સવારી કરીએ અને તમને કંઈક નવી વસ્તુ ને બધું બતાવીએ, શેર કરીએ. ઘોડો ખુલતો જાય છે ધીમે ધીમે અને વર્ષ દિવસ પછી એને કદાચ એક જ ઘોડી પર ખોલશું તો શરીરે બંધારણમાં બંધાય. તો આ બધી વાતો તમારી સાથે શેર કરતો રહીશ. આજના વ્લોગમાં કેવી મજા આવી, અંદાજિત 8-9 કિલોમીટર ટોટલ થયું છે બસ. તો રોજ ધીરે ધીરે વધારતા જશ એ કારણે નહીં. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી દીપભાઈ આપણી આખી આ ફોટોગ્રાફીને કેમેરા ને બધું કરતા હોય, વિડીયોગ્રાફીને આ. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો અને વ્લોગમાં શું લાગે છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એનું પણ સજેશન તમે આપતા રહેજો. ધન્યવાદ. ભારત માતા કી જય.